એક તરફ ભારતમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીને લઈને દેશના પ્રધાનમંત્રી દ્વારા દેશવાસીઓને આઝાદી કા અમૃત મહોત્સવને લઈ હર ઘર તિરંગા નામનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે પરંતુ દેશના પ્રધાનમંત્રી દ્વારા જે આહવાન કરવામાં આવી રહ્યું છે તે આહવાનની વિરોધમાં વહીવટીતંત્ર કામગીરી કરી રહ્યું છે

કે તંત્ર દ્વારા લોકતંત્રને કચડી દેવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે અને આ ખૂબ જ શરમજનક વાત છે આ બાબતે ધ્વજવંદનના આયોજકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આ કાર્યક્રમની મંજૂરી મળ્યા બાદ તેમના દ્વારા કાર્યક્રમની પત્રિકાઓ છપાવીને મહેમાનોને આમંત્રણ પત્ર પણ પાઠવી દેવામાં આવ્યા હતા પરંતુ રાજકીય દબાણમાં આવીને જે રીતે નાયબ કલેક્ટર દ્વારા આ મંજૂરીને રદ કરવામાં આવી છે તે ખૂબ જ શરમજનક વાત છે પરંતુ જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા દ્વારા આ કાર્યક્રમની મંજૂરીને રદ કરી હોવા છતાં પણ તિરંગો લહેરાવવા માટેની તૈયારી દર્શાવી છે અને આ પરવાનગી રદ કરનાર દ્વારા ગેરકાનૂની કૃત્ય આચર્યું હોવાના આરોપ લગાવ્યા છે મૂળમાં ભારત સરકારે જાહેર કર્યું છે કે તેરથી પંદર સુધી તમામ લોકો પોતાના ઘર ઉપર અને જાહેર સ્થળોમાં રાષ્ટ્રધ્વજને ફરકાવે અને ત્રણ દિવસ સુધી રાખે એ નરેન્દ્ર મોદીથી લઈ અને પ્રધાનમંત્રીથી લઈને મુખ્યમંત્રી બધાએ અપીલ કરી છે અને એ અપીલના અનુસંધાને ગ્રાહક સુરક્ષા મંડળ તરીકે અમારી ઉપર સરકારશ્રીમાંથી પરિપત્ર આવ્યો કે આપણે સ્વતંત્રતા સપ્તાહ ઉજવી રહ્યા છીએ અગિયારથી સત્તર સુધી અને તમારે એ નિમિત્તે કાર્યક્રમ કરવા આની આનુષંગિક વાર્તા કરવા માટે કરીને અમે લોકો એસડીએમને મળ્યા અને ડીસા એસડીએમે અમને એવું કીધું કે યોગ્ય કાર્યક્રમ છે અને હું આ કાર્યક્રમમાં આવીશ અને તમે મારી પાસે એક પરમિશન માગો ને એમના કહેવાથી અમે પરમિશન માગી પરમિશન અમને આપી દેવામાં આવી પીઆઈનો અભિપ્રાય છે ડીવાય એસપીનો અભિપ્રાય છે ને એ પોતે અમને પરમિશન આપી છે પરમિશન આપ્યા પછી અડતાલીસ કલાકમાં શું એવું બન્યું કે જેના કારણે કરીને એસડીએમ એ પોતે કોઈ જ કારણ દર્શાવ્યા વગર અમારી પરમિશન રદ કરી છે માત્ર કોઈ સ્થાયી સૂચના નથી માટે પરમિશન રદ કરવામાં આવે છે જ્યારે ભારત સરકાર કહેતી હોય કે આ કાર્યક્રમ કરવો ગુજરાત સરકાર કહેતી હોય કે આ કાર્યક્રમ કરવો મેં પોતે રિટાયર બે કલેક્ટર અને ત્રણ ચાલુ ડેપ્યુટી કલેક્ટર સાથે ફોન ઉપર વાર્તા કરી કે આવી રીતે આ રદ કરવો અથવા આ રીતે આ કાર્યક્રમ કરવા માટે શું વાંધો હોઈ શકે અને તમામે કીધું કે બિલકુલ આ ખોટું છે અને આ રીતે ન ચલાવી લેવાય આ યોગ્ય નથી પરમિશન રદ કરવાનું કોઈ જ કારણ નથી આ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે આઝાદીનું પર્વ છે અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ અને ભારતની ધરતી ઉપર ભારતના ડીસા શહેરમાં રિસાલા ચોકમાં હું મારો રાષ્ટ્રધ્વજ ફરકાવું એની સામે કોઈને વાંધો શું કામ હોઈ શકે અથવા કોઈ મને શું કામ વિરોધ કરે જો કોઈએ વાંધા અરજી આપવી હોય તો મને બતાવો જો કોઈ આના માટે વિરોધ કર્યો હોય તો મને બતાવો જ્યારે સત્તા પક્ષને વિરોધ નથી અને ધારાસભ્ય શ્રીના અધ્યક્ષતાને આખો કાર્યક્રમ થઈ રહ્યો છે ધારાસભ્ય શ્રીએ ગઈકાલે સવારે દસ વાગે મારી સાથે વાત કરી છે અને મને કીધું છે કે હું કાર્યક્રમમાં સમયસર આવી જઈશ પણ મને વેલા છોડજો આ બધી વાત પણ એમની સાથે થઈ છે તો કયું કારણ બન્યું કે અચાનક આ રદ કરવું પડ્યું એટલે આમ જોવા જાઓ તો વૈવટી તંત્રએ લોકતંત્ર ઉપર દમન કરવાની કોશિશ કરી છે અને આ દમનનો અમે પ્રતિકાર કરીએ છીએ અમારો કાર્યક્રમ નિશ્ચિત સ્થળે નિશ્ચિત સમયે તેર તારીખે સવારે સાડા નવ વાગ્યે રિસાલા ચોકમાં થશે અને અમે ભારતનો રાષ્ટ્રધ્વજ ડીસાના રિસાલા ચોકમાં તેર તારીખે સવારે સાડાના અમે ભરકાવવાના છીએ ધૂમધામથી ફરકાવવાના છીએ બહુ ગૌરવ સાથે અને ભારતના રાષ્ટ્રધ્વજને સન્માન આપીને ભરકાવવાના છીએ ભારત સરકારની સૂચનાનું પૂરેપૂરું અમલ કરીને અમે ભરકાવાના છીએ અને કોઈ કાયદો એમ કરતાં અમને રોકી શકતો નથી અંદાજીત કેટલા લોકો તમે અમતલ આપી ચૂક્યા છો કેટલા લોકો ભરી આવશે અને શું કોઈ જાહેર સુરે ભંગ થાય અમે મામલતદાર શ્રી જોડે પરમિશન માટે કરીને અર્થાત સાઉન્ડ વગાડવા માટેની પરમિશન માટે અરજી કરેલી છે અને પ્રોટેક્શન આપવા માટે કરીને પોલીસને પણ એક અરજી લખેલી છે આ બંનેને અરજી પહોંચાડેલી છે અને વધુમાં વધુ બે અઢી હજાર લોકો અહીંયા ભેગા થાય એવી અમારી અપેક્ષા હતી કેમ કે રિસાલા ચોકની કેપેસિટી એટલી જ છે તો કેપેસિટી પ્રમાણે બે અઢી હજાર લોકો ભેગા થાય એવી અમારી કલ્પના હતી અને હવે કાર્યક્રમમાં એટલા જ લોકો ભેગા થશે એવી અમારી આશા અને અપેક્ષા છે આ સમગ્ર બાબતે અમે ડીસાના નાયબ કલેક્ટરનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો ત્યારે આ પરવાનગી રદ કરવા પાછળનું કારણ નાયબ કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ રીતે જાહેરમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવા માટે સરકાર દ્વારા કોઈ ગાઈડલાઈન નક્કી કરવામાં આવી નથી અને આ બાબત મંજૂરી આપ્યા બાદ ધ્યાને આવતા કાર્યક્રમ યોજાય તે પહેલાં તેની મંજૂરી રદ કરી દેવામાં આવી હોવાનું નાયબ કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે મહત્વની વાત એ છે કે નાયબ કલેક્ટરનું પદ એક જવાબદાર પદ છે અને સમગ્ર પ્રાંતનું સર્વોચ્ચ પદ માનવામાં આવે છે અને મંજૂરી આપવામાં દાખવવામાં આવતી આવી બેદરકારી ગંભીર સ્વરૂપ પણ લઈ શકે છે